विषय विज्ञान प्रकरण एक बराबर छे वनस्पति मां पोषण आ प्रकरण मां आपणे प्रकाश संश्लेषण नी व्याख्या सुधी अभ्यास करेलो हतो। प्रकाश संश्लेषण नी व्याख्या सौथी पहेला आपणे याद करी लईए केम के परीक्षा माटे प्रकाश संश्लेषण नी व्याख्या बहु अगत्यनी छे। जे कंई एक्स्ट्रा हशे ते हुं अहींया लखीश बराबर। तो प्रकाश संश्लेषण नी प्रक्रिया माटे आपणे काचो माल जोईए तो के पाणी वत्ता कार्बन डायोक्साइड बराबर छे। सूर्य प्रकाश नी हाजरी मा हरितद्रव्य नी मदद थी शोषण करे अने कार्बोदित बनावे अने ऑक्सीजन मुक्त करे। कार्बोदित ने बीजा शब्दों मा ग्लूकोस पण कहेवाय। आमा समज पड़ी गईली छे ने? ओके तो हवे आपणे आगळ वधीए। आपणे एक प्रवृत्ति करवानी छे। प्रकाश संश्लेषण थाय छे के केम तेनी प्रकाश संश्लेषणनी प्रक्रिया साची छे के केम ते तपासवा माटे तो तमारे બે કુંડા લેવાના છે। પ્રવૃત્તિ 1.1 બરાબર। તમારે બે કુંડા લેવાના છે નાના નાના ઝાડ ઉગાડેલા હોય એવા। હવે એક કુંડાને તમારે સૂર્યપ્રકાશમાં રાખવાનું અને બીજા કુંડાને તમારે અંધારામાં રાખવાનું। અંધારામાં રાખવા માટે શું કરશો? એક પૂઠાનું બોક્સ લેવ એની અંદર એ તૂટી ન જાય એના ડાળી અને પાંદડા એ રીતે કુંડો મૂકી દેવાનો છે। સૂર્યપ્રકાશમાં જે છોડ મૂકેલો છે એને તમારે પાણી આપ્યા કરવાનું છે। 72 કલાકની સમય મર્યાદા પાઠ્ય પુસ્તકમાં આપેલી છે। કેટલા કલાક? 72 કલાક। 72 કલાક પછી જો તમે જોશો બરાબર 72 કલાક પછી તમે બંને સૂર્યપ્રકાશ વાળો કુંડો અને અંધારામાં મૂકેલો કુંડો લઈ લેવાનો અને બંનેમાંથી એક એક પાંદડું તોડવાનું બરાબર છે। હવે આ સૂર્યપ્રકાશમાં જે મૂકેલું હતું એનું પાંદડું તમે જોશો તો એ લીલા રંગનું જ હશે। કેવા કલરનું હશે? લીલા કલર બરાબર છે। અને અંધારામાં મૂકેલું જે પાંદડું જોશો તો એ લગભગ કાળું જેવું પડી ગયેલું હશે। હવે આ બંને પાંદડાઓને નીચોવીને પાણી નાખીને રસ જેવું કાઢો અને એને વોચ ગ્લાસમાં કે કસાકમાં ટેસ્ટ લો અને એમાં આયોડીનના ટીપા નાખો બરાબર છે। આના પર શું ઉમેરો? આયોડીન। તમે ધોરણ 6 માં આયોડીનની ટેસ્ટ જોઈ ગયા હશો। જો તમે આયોડીન ના ટીપા નાખશો તો જે સૂર્યપ્રકાશમાં મૂકેલું છે એમાં તમને ભૂરો કાળો રંગ જોવા મળશે। કેવો રંગ જોવા મળશે? પાંદડાના રસમાં જો તમે આયોડીન નાખશો તો ભૂરો કાળો રંગ જોવા મળશે। જ્યારે અંધારામાં રાખેલું જે પાંદડું હતું એના પર આયોડીન નાખશો તો તમને કોઈ પરિવર્તન જોવા મળતું નથી। એના ઉપરથી કહી શકાય કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થયું છે। શું થયું છે? પ્રકાશ સંશ્લેષણ। એમાં આ કાર્બોદિત બનેલું છે। કાર્બોદિત એટલે એક પ્રકારનું સ્ટાર્ચ પણ કહેવાય। એની આ સ્ટાર્ચની કસોટી છે જે તમે ધોરણ 6 માં શીખી ગયા। પ્રવૃત્તિ 1.1 આ રીતે તમારે જાતે તૈયાર કરવાની છે। નહીં સમજ પડે તો મને પૂછી લેજો। આગળ વધીએ આપણે અલગ અલગ પ્રકારના રંગના પાંદડા તમે લોકોએ જોયા હશે। અહીંયા હું ભાગમાંથી તોડીને લાવેલી છું અને તમને બતાવું છું।
આ એક પાંદડું છે મારી પાસે પીળા કલરનું છે, ખ્યાલ આવી ગયો. બીજું મારી પાસે એક પાંદડું છે, આ પાંદડું તમે જુઓ સફેદ કલરનું છે, અને આ જે પાંદડું છે એ થોડુંક બ્રાઉન કલરનું લાલાશ પડતું છે. મારી પાસે ત્રણ અલગ અલગ કલરના પાંદડાઓ છે, પીળું છે, સફેદ છે અને બ્રાઉન છે. હવે તમે જુઓ રંગીન પર્ણો. રંગીન પર્ણો એટલે શું? તો કે રંગીન પાંદડા. એમાં હરિતદ્રવ્ય હોય કે નહીં હોય તે તપાસવાનું, બરાબર છે? તો પીળો, સફેદ અને કથ્થઈ, બરાબર છે, લાલ જે કોતે, એ બધા રંજક દ્રવ્યો છે. શું છે? રંજક દ્રવ્યો. એ રંજક દ્રવ્યોની પાછળ હરિતદ્રવ્ય હોય જ છે. શું હોય છે? હરિતદ્રવ્ય. જુદા જુદા રંગના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થાય છે, પાછળ હરિતદ્રવ્ય છે. તેથી રંગીન પર્ણમાં પણ શું થાય છે? પ્રકાશ સંશ્લેષણ થાય છે. તો પરીક્ષા માટે આઈએમપી સવાલ કે શું રંગીન પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે? તો હા, રંગીન પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થાય છે. સમજણ પડી ગઈ? ઓકે. આ ઉપરાંત વનસ્પતિ સૃષ્ટિ, એ વનસ્પતિનો સૌથી નાનો સભ્ય, સૌથી નાનો સભ્ય એને કહેવામાં આવે છે લીલ. જે જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય એ પાણી પર તમને લીલા રંગના ધબ્બા જોવા મળે, અને આ લીલા રંગના ધબ્બા કેવા હોય? ચીકણા. એના ઉપર જો તમારો પગ પડે તો તમે લપસી જાઓ. તળાવમાં પણ તમે પાણીની ઉપર આવા લીલા રંગના ધબ્બા જોયા હશે. આ લીલા રંગના જે ધબ્બા છે એને લીલ કહેવામાં આવે છે. આ લીલ લીલા રંગની છે એટલા માટે કે તેમાં શું આવેલું છે? હરિત દ્રવ્ય. એટલે લીલ એ પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તેથી લીલ એ સ્વાવલંબી છે. સમજણ પડી ગઈ? કેવી છે સ્વાવલંબી? લખીને સમજાવું. પ્રકાશ સંશ્લેષણ કરે. પ્રકાશ સંશ્લેષણ કરે એટલે કે ખોરાક જાતે બનાવે. ખોરાક શું કરે? જાતે બનાવે. એટલે એને સ્વયંપોષી પણ કહેવાય. સ્વયં એટલે કે જાતે, પોષી એટલે કે પોષણ મેળવે. ખ્યાલ આવી ગયો? લીલ પોતાનો ખોરાક જાતે બનાવે છે, કેમ કે તેમાં હરિતદ્રવ્ય છે અને તે પ્રકાશ સંશ્લેષણ કરે છે. જાતે ખોરાક બનાવતી હોવાથી લીલને સ્વયંપોષી અથવા તો સ્વાવલંબી છે. સમજ પડી ગઈ? હા. માર્કનો મોસ્ટ આઈએમપી સવાલ છે કે લીલ સ્વયંપોષી છે, તો આટલું તમારે સમજાવવાનું. ઓકે, આગળ વધું. ચાલો કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાક નું સંશ્લેષણ. કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાક નું
સંશ્લેષણ નેટ કનેક્શન નથી બરાબર છે જો જો ધ્યાન આપજો હવે જો કે વનસ્પતિ જે છે આ વનસ્પતિ નો એક ખોરાક છે કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ કેવી રીતે બનાવે છે તો કે પ્રકાશ સંશ્લેષણ કરીને બરાબર વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરીને કાર્બોદિત કે ગ્લુકોઝ બનાવે છે પણ ખાલી કાર્બોદિત થી એનું કામ નથી ચાલતું મચ્છી જોઈએ ઈંડા જોઈએ જાત જાતના શાકભાજી જોઈએ એવી જ રીતે વનસ્પતિ પણ પ્રકાશ સંશ્લેષણ કરીને કાર્બોદિત કે ગ્લુકોઝ બનાવે છે એટલાથી એનું કામ ચાલતું નથી એ ઉપરાંત એને પ્રોટીન જોઈએ અને બીજું એને જોઈએ ચરબી ચરબી એટલે ખબર ને ચીકણું ચીકણું વનસ્પતિના કેટલાક પીળામાંથી તેલ નીકળે છે તલ કોપરું મગફળી સોયાબીન એરંડિયું આ બધું તમે ધોરણ 6 માં ભણીને આવેલા છો એને તેલીબિયા કહેવાય 5માં પણ આવી ગયું તો વનસ્પતિને ખોરાક તરીકે બીજું પ્રોટીન જોઈએ હવે જોજો કાર્બોદિત છે ને ગ્લુકોઝ એ 3 વસ્તુનો બનેલો હોય પરીક્ષા માટે આઈએમપી સવાલ કાર્બોદિત શું છે તો કાર્બોદિતમાં 3 વસ્તુ છે કેટલી વસ્તુ 3 કઈ કઈ કાર્બન વત્તા હાઇડ્રોજન વત્તા ઓક્સિજન હવે જોજો કાર્બન માટે સી યાદ રાખવાનો હાઇડ્રોજન માટે એચ યાદ રાખવાનો ઓક્સિજન માટે ઓ યાદ રાખવાનો એટલે પરીક્ષા માટે 1 માર્કનો આઈએમપી સવાલ કાર્બોદિત પદાર્થો શું છે સેના બનેલા છે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરીને જે ખોરાક બનાવે છે એને કાર્બોદિત કહે છે તે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન ના બનેલા છે આ ઉપરાંત તેને પ્રોટીન બનાવવા માટે નાઇટ્રોજન જોઈએ શું જોઈએ નાઇટ્રોજન ચરબી અને પ્રોટીન માટે નાઇટ્રોજન જોઈએ આ નાઇટ્રોજન તેની પાસે નથી બરાબર છે હવે નાઇટ્રોજન લાવશે ક્યાંથી જો નાઇટ્રોજન નહીં લાવે તો પ્રોટીન બનવાનું નથી ખ્યાલ આવી ગયો તો એના માટે હવે નાઇટ્રોજન કેવી રીતે મેળવે તે જોઈએ આપણે ચાલો અહીંયા ખાલી તમારી સમજૂતી માટે લખી દઉં કે પ્રોટીન જો માટે નાઇટ્રોજન જોઈએ બરાબર હવે અહીંયા ધ્યાન આપો વાતાવરણ છે એમાં 78% નાઇટ્રોજન છે પણ જે રીતે આપણે નાકથી શ્વાસ વડે ઓક્સિજન લઈએ છીએ બરાબર વનસ્પતિ એના પાંદડામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે એવી રીતે આ નાઇટ્રોજન સીધો આપણે લઈ શકતા નથી હવે શ્વાસ થી પણ નહીં જાય વનસ્પતિ પણ નહીં લઈ શકે તો હવે આ વાતાવરણનો જે નાઇટ્રોજન છે તે વનસ્પતિમાં દાખલ કેવી રીતે થશે તો તે જોઈએ આપણે કે આ ધારો કે એક વનસ્પતિ છે આશરે દોરું છું આ વનસ્પતિ છે આ વનસ્પતિના મૂળિયા છે બરાબર જમીનમાં રહેલા મૂળિયા આ જમીનમાં રહેલા મૂળિયા પર નાની 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 ગાંઠો આવેલી હોય આ જે નાની નાની ગાંઠ છે એને કહેવામાં આવે છે મૂળ ગંડિકા મૂળ ગંડિકા એટલે કે મૂળ પર આવેલી ગાંઠ સમજણ પડી ગઈ આ મૂળ ગંડિકાની ઉપર રાઇઝોબિયમ નામના નાના નાના બેક્ટેરિયા રહેલા હોય શું રહેલું હોય રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આ જુઓ રાઇઝોબિયમ
बैक्टीरिया आ राइजोबियम बैक्टीरिया जे छे ए वातावरण मां रहेलो नाइट्रोजन जे छे तेने सोसे छे शू करे छे सोसे छे एटले के चूसी ले छे समझ पड़ी गई एने खेंची ले छे आ राइजोबियम बैक्टीरिया हवे जमीन मां नीचे पाणी रहेलू होय तो आ नाइट्रोजन ए पाणी नी अंदर आजे पाणी छे ए पाणी नी अंदर ओगळी जाय ओगळी ने पछी ए वनस्पति मां ऊपर जाय अने पछी ए वनस्पति ना पांदड़ाओ सुधी पहोंचे छे समझण पड़ी गई तो आ रीते ना वनस्पति मां मूळ मां रहेली मूळ गंडिका पर जे राइजोबियम बैक्टीरिया रहेला छे राइजोबियम बैक्टीरिया पानी मां ओगाड़ी ने नाइट्रोजन वनस्पति ने आपे छे अने पछी वनस्पति आ नाइट्रोजन उपयोग करीने शुं बनावे छे प्रोटीन बनावे छे तो वनस्पति प्रोटीन केवी रीते बनावे छे एने माटे नाइट्रोजन केवी रीते मळे छे एमां समझ पड़ी गई हां ओके चलो તમને કોઈ પ્રશ્ન હોય તો મને ત્યાર પછી WhatsApp પર લખીને પૂછી શકો છો ખ્યાલ આવી ગયો આ રીતે વનસ્પતિ એના મૂળ માંથી રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન મેળવીને મૂળનું સંશ્લેષણ કરવામાં તેનો ઉપયોગ કરે છે હવે કેટલીક વનસ્પતિ એવી હોય કે જેમાં મૂળ ગંડિકાઓ હોતી નથી રાઇઝોબિયમ બેક્ટેરિયા હોતા નથી તો ખેડૂતો નાઇટ્રોજન વાળું ખાતર નાખે છે શું નાખે છે નાઇટ્રોજન યુક્ત યુક્ત એટલે કે નાઇટ્રોજન વાળું શું નાખે છે ખાતર અને આ નાઇટ્રોજન વાળા ખાતર માંથી નાઇટ્રોજન વનસ્પતિ ને મળે છે અને એમાંથી વનસ્પતિ પ્રોટીન અને ચરબી જેવા વધારાના પદાર્થોનું સંશ્લેષણ કરે છે આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે ઓકે બેટા ચલો આગળ હવે આપણે લઈએ છીએ વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો ચાલો આપણ બરાબર સમજજો આમાં ગોટાળો થવો જોઈએ નહીં સૌથી પહેલા આપણે જોઈએ સજીવો ભાઈ સજીવો કેટલા પ્રકારના છે તો તે દિવસે આપણે જોયું કે સજીવો બે પ્રકારના છે એક તો છે વનસ્પતિ અને બીજું છે પ્રાણીઓ અને મનુષ્યો ખ્યાલ આવી ગયો હવે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે એટલે વનસ્પતિ જે છે તે કેવી છે સ્વાવલંબી અને આ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી એટલે એને કહેવામાં આવે છે પરાવલંબી ખ્યાલ આવી ગયો પણ હવે કુદરતની કરામત જુઓ સ્વાવલંબી વનસ્પતિમાં કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં હરિતદ્રવ્ય આવેલું નથી બરાબર અહીંયાથી તમારા વનસ્પતિના પ્રકારો પોષણના પ્રકારો પડશે તો કેટલીક વનસ્પતિ સ્વાવલંબી છે જ્યારે કેટલીક વનસ્પતિ જે છે એ પરોપજીવી છે પરોપ જીવી એટલે કે આધાર રાખે બરાબર છે હવે જુઓ ધ્યાનથી તમારા ઘરની આજુબાજુ મોટું ઝાડ હશે બરાબર છે અહીંયા જુઓ આ એક મોટું ઝાડ છે આ મોટા ઝાડ પર આવી પીળા કલરની
जाड़ी जेवी रेली जेवी कशुक पीड़ा के पोपटी कलर नु लागेलू हसे आ जे छे ने तेने केवाई अमरवेल सु केवाई अमरवेल अहीं जुओ हूं लावेली छु अपना बाग मां अभी पतली पतली दोरी जेवी अमरवेल उगेली हती आ अमरवेल पीड़ा कलर नी छे एमा लीलो रंग एटले के हरिद्रव्य नथी एमा हरिद्रव्य नथी बराबर सु नथी हरिद्रव्य नथी हरिद्रव्य नथी एटले ए प्रकाश संश्लेषण करती नथी એટલે તે પોતાનો ખોરાક બનાવતી નથી તો એ શું કરે છે કે જે વૃક્ષ હોય એ વૃક્ષ પાસેથી પોષણ મેળવે છે પોષણ અથવા તો ખોરાક મેળવે છે અને પોતે જીવે છે સમજ પડી ઓકે અમરવેલમાં હરિદ્રવ્ય નથી તે પોતાનો ખોરાક જાતે બનાવતી નથી બરાબર અમરવેલમાં શું નથી હરિદ્રવ્ય નથી ચાલો દાખલા તરીકે અમરવેલ અમરવેલમાં શું નથી હરિદ્રવ્ય નથી તે ખોરાક બનાવતી નથી એટલે તે ખોરાક માટે બીજા વૃક્ષો પર આધાર રાખે છે તો જે વૃક્ષ પર અમરવેલ લાગેલી હોય તે વૃક્ષને યજમાન વૃક્ષ કહેવાય શું કહેવાય યજમાન અને અમરવેલ એ તેના ઉપર આધાર રાખીને જીવે એટલે તેને પરોપજીવી કહેવાય શું કહેવાય પરોપજીવી આ શબ્દ છે પરાવલંબી એ અલગ છે અને આ શબ્દ છે પરોપજીવી અર્થ લગભગ એક જેવા જ પણ સમજવામાં જરાક ફરક છે ખ્યાલ આવી ગયો કે નથી સમજ પડતી આ પરાવલંબી પ્રાણી મનુષ્ય એ પરાવલંબી જ્યારે અમરવેલ જે છે તે બીજા પર આધાર રાખીને પોષણ મેળવે શું મેળવે પોષણ મેળવે એટલે એને કહેવાય પરોપજીવી શું પરોપજીવી એટલે બીજા પર આધાર રાખે છે ખ્યાલ આવી ગયો હા ધારો કે આંબાનું કે લીમડાનું ઝાડ હોય એના ઉપર આવી આ અમરવેલ લાગેલી છે તો આને પરોપજીવી કહેવાય પણ જે લીમડાનું કે આંબાનું ઝાડ છે એને યજમાન કહેવાય શું કહેવાય યજમાન યજમાન તમે જો મારી ઘરે મહેમાન બનીને આવો તો તમે મહેમાન અને મારું બનાવેલું તમે મહેનત કર્યા વગર ખાશો તો હું તમારી યજમાન અને તમે મારા મહેમાન એ જ મહેમાનને બીજા શબ્દોમાં વિજ્ઞાનની ભાષામાં પરોપજીવી કહેવાય છે સમજણ પડી ગઈ હા વાંચી નાખજો નહીં સમજ પડે તો મને પછી પૂછી લેજો આગળ વધીએ ત્યાર પછી પોષણનો એક પ્રકાર છે અચ્છા પહેલીને એક સવાલ થાય છે કે માછર માકડ મચ્છર અને જૂ માકડ પહેલીનો એક સવાલ છે કે માકડ મચ્છર જૂ એ આપણું શું પીએ છે લોહી પીએ અથવા તો ચૂસે એ પણ આપણા પર આધાર રાખીને જીવે છે એટલે એ પરોપજીવી સૂક્ષ્મ જીવો કહેવાય અથવા તો જંતુઓ કહેવાય અથવા તો પ્રાણીઓ કહેવાય સમજણ પડી ગઈ એટલે પરોપજીવી વનસ્પતિ પણ આવે પરોપજીવી જંતુઓ પણ આવે બરાબર છે હવે તમને અલ્લાહની કુદરતનો એક બીજો નમૂનો બતાવું ધ્યાન આપો જુઓ એક વનસ્પતિ છે એને કહેવામાં આવે છે કીટાહારી અથવા તો કીટ ભક્ષી વનસ્પતિ બરાબર
कीटाहारी अथवा कीट भक्षी वनस्पति एटले जे वनस्पति नाना नाना जीवो एटले के जीवड़ा खोराक माले एवी वनस्पति ने कीटाहारी के कीट भक्षी वनस्पति कहवाई। अहीं जे आ जीवो के जीवड़ा छे एने विज्ञानी भाषा में कीटको पण कहे छे। आम कीटको खानारी वनस्पति ने कीट नो आहार तरीके उपयोग करनारी कीटाहारी के जीवड़ा गए ना खाई भक्षी वनस्पति कहवाई छे। एनु एक उदाहरण छे दाखला तरीके कड़स पर्ण, बराबर छे? शू छे कड़स पर्ण? तो हवे हूँ तमने कड़स पर्ण नी रचना आकृति दोरी ने समझाऊं छू, ध्यान आपजो। चलो ऊपर ध्यान आपो बद्दा। बराबर, कड़स पर्ण शू छे? तो के एक वनस्पति। आ वनस्पति ना जे पर्ण छे, पर्ण एटले के पांदड़ा, ए केवा छे? कड़स आकारना। कड़स आकार एटले आवो आकार, बाटली जेवो, एने बाटली कहेवाई अथवा तो कड़स कहेवाई। जे वनस्पति ना पांदड़ा आवा कड़स आकार ना होय एने कड़स पर्ण वनस्पति कहेवाई। अहीं जुओ, दोरी ने बताऊं छु, आ एनું પાંદડું છે એમ સમજજો, બરાબર? હવે એની ઉપર એક નાનકડી ઢાંકણ જેવી રચના હોય અને શું કહેવાય? ઢાંકણ, બરાબર છે? અને આને કહેવાય કળસ પર્ણ, બરાબર? હવે આ કળસ પર્ણની અંદર નાના 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 વાળ જેવા રસાંકુર આવેલા હોય, શું કહેવાય? વાળ જેવા રસાંકુર અથવા તો તાંતડા, બરાબર છે? હવે જુઓ, કોઈ કીટક ધારો કે ઉપર બેઠું, કોઈ જીવડું બેઠું, હવે આ જીવડું ઉતરતું ઉતરતું અંદર જશે, તો હવે આ બધા તાંતડા શું કરશે? એને આખું ભીચી નાખશે, ભીચીને એનો રસ ચૂસી લેશે, બરાબર છે? અને એ રસ માંથી પોષણ મેળવશે, ખ્યાલ આવી ગયો? તો જે વનસ્પતિ આવા કીટકોનો આહાર તરીકે, આહાર અથવા તો ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલા માટે તેને કીટાહારી વનસ્પતિ કહેવાય છે। દરેક ને સમજણ પડી ગઈ? હા, કીટાહારી વનસ્પતિ એટલે શું તે, બરાબર? ચાલો, તો આ થયું કીટાહારી વનસ્પતિ। હવે બૂઝો ને પહેલી ને એક પ્રશ્ન થાય કે કીટાહારી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ નથી થતું? યસ, તો એનો જવાબ છે કીટાહારી વનસ્પતિમાં પણ પ્રકાશ સંશ્લેષણ થાય છે, પરંતુ એમાં માત્ર કાર્બોદિત જ બને છે। આ કીટાહારી વનસ્પતિ જ્યાં ઉગેલી હોય ત્યાં નાઇટ્રોજન હોતો નથી, એટલે આ કીટાહારી વનસ્પતિ પ્રોટીન બનાવી શકતી નથી। પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે તેઓ કીટકોના રસનો ઉપયોગ કરે છે। આ કીટાહારી વનસ્પતિની અંદર કીટક ગયું, એમાંથી એ જે રસ લીધું, આ કીટાહારી વનસ્પતિમાં કેટલાક એસિડ એના પેટમાંથી નીકળે છે અને એમાં એ કીટક આખું ઘોળાઈ જાય છે અને એનો જે રસ હોય તે વનસ્પતિ લઈ લે છે, ખ્યાલ આવી ગયો? આજે હું અહીંયા અટકું છું, બરાબર? ઇન્શાઅલ્લાહ બાકીના ટોપિક
આપણે આવતા લેક્ચરમાં જોઈશું અને ત્યારે પાઠ પૂરો થઈ જશે. જો તમને કશી ન સમજ પડી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરીને પૂછી લેજો. ઓકે, લવ યુ બેટા, લવ યુ.